गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आजना ऑनलाइन सेशन में आप सबनों हार्दिक स्वागत है। आज आप जोईशू धोरण बे विषय छे अंग्रेजी, तेमा चेप्टर नंबर छे एक लेटर्स अने तेमा भाग नंबर से चार। आप भाग एक बे ने त्रण में अंग्रेजी चोपड़ी एटले के स्वाध्याय पोती जोई। हवे आपणे आगळ एकवार नोट में पण जोईए, तो नोट में पण आल्फाबेट एटले के लेटर्स लखवाना छे। तो चालो बाळको, बोलता जवाना छे अने साथे साथे लखता पण जवाना छे। तो ए फोर एप्पल, शू थाय बाळको? ए फोर एप्पल, एप्पल एटले सफरजन। जे रीते आपणे चोपड़ीमां लख्यो हतो ते रीते अहींया पण बोलतुं जवानुं छे अने साथे साथे लखतुं जवानुं छे। तो ચાલો બાળકો લખતા જઈએ અને સાથે સાથે બોલતા જઈએ। તો આપેલું છે પહેલા એ ફોર એપલ, તો બાળકો બોલતા જવાનું અને લખતા જવાનું છે। તો લખીએ એ ફોર એપલ, એપલ એટલે સફરજન, એ ફોર એપલ, એપલ એટલે સફરજન, A for apple, apple એટલે સફરજન, A for apple, apple એટલે સફરજન, A for apple, apple એટલે સફરજન, A for apple, એપલ એટલે સફરજન, એ ફોર એપલ, 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 એપલ એટલે સફરજન। હવે આપણે લખ્યું એ ફોર એપલ, એપલ એટલે સફરજન। હવે નીચે આપેલું છે બી ફોર બોલ, બોલ એટલે દડો। તો બાળકો બોલતા જઈએ અને લખતા જઈએ। તો લખીએ બી ફોર બોલ, બોલ એટલે દડો, 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 બી ફોર બોલ, બોલ એટલે દડો। તો બાળકો આપણે જોયો બી ફોર બોલ, બોલ એટલે દડો, બી પછી આવે સી ફોર કેટ, કેટ એટલે બિલાડી। શું આવશે બાળકો? સી ફોર કેટ, કેટ એટલે બિલાડી। તો બાળકો બોલતા જઈએ અને લખતા જઈએ। તો શરૂઆત કરીએ સી ફોર કેટ, કેટ એટલે બિલાડી, સી ફોર કેટ, કેટ એટલે બિલાડી, સી ફોર કેટ, કેટ એટલે બિલાડી, સી ફોર કેટ,
કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. તો બાળકો એ બી અને સી જોયું. સી પછી આવે ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. તો બાળકો બોલતા જઈએ ને લખતા જઈએ. તો લખીએ ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. 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 તો બાળકો આ જોઈએ આપણે ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. હવે આગળ જોઈએ બાળકો. તો બાળકો ડી ફોર ડોગ પછી આવે ઈ ફોર એલિફન્ટ. તો લખતું જવાનું છે ને બોલતું જવાનું છે. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. 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 તો બાળકો આ જોઈએ આપણે ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. હવે જોઈએ એફ ફોર ફેન, ફેન એટલે પંખો. તો બાળકો બોલતો જઈએ ને લખતા જઈએ. તો બોલીએ એ ફોર ફેન, ફેન એટલે પંખો. 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 એ ફોર ફેન, ફેન એટલે પંખો.
ए फोर फैन, फैन एटले पंखो। 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 तो बाळको आ જોઈએ આપણે ए फोर फैन, फैन एटले पंखो। तो ए पछी आवे जी, શું આવે બાળકો? જી, જી। તો જોઈએ ए फोर फैन पछी આવે जी, जी फोर गोट, गोट एटले बकरी। तो बाळको बोलता जवानुं छे ने लखता जवानुं छे। तो बोलता जईए ने लखता जईए। जी फोर गोट, गोट एटले बकरी। 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 तो बाळको आ જોઈએ આપણે जी फोर गोट, गोट एटले बकरी। हवे जी फोर गोट पछी आवे एच फोर हेन। शुं आवे? एच फोर हेन, हेन एटले मरघी। शुं आवशे बाळको? एच फोर हेन, हेन एटले मरघी। तो बाळको बोलता जईए ने लखता जईए। एच फोर हेन, हेन एटले मरघी। 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 तो बाळको आ लख्युं आपणे एच फोर हेन, हेन एटले मरघी। हवे आगळ जोईए बाळको, આગળ આપેલું છે આઈ ફોર ઇંક, ઇંક એટલે સાહી। તો બાળકો બોલતું જવાનું છે ને લખતું જવાનું છે। તો બોલીએ અને લખીએ આઈ ફોર ઇંક, ઇંક એટલે સાહી। આઈ ફોર ઇંક, ઇંક એટલે સાહી। આઈ ફોર ઇંક, ઇંક એટલે સાહી। I for ink, ink એટલે સાઈ।
I for ink. Ink એટલે સાઈ. 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 તો બાળકો આ જોઈએ આપણે I for ink. Ink એટલે સાઈ. હવે I પછી આવે જે. જે ફોર જગ. જગ એટલે જગ. તો બાળકો બોલતા જઈએ ને લખતા જઈએ. જે ફોર જગ. જગ એટલે જગ. 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 હવે જોઈએ બાળકો આપણે જે ફોર જગ. જગ એટલે જગ. હવે જે ફોર જગ પછી આવે કે ફોર કાઇટ. શું આવે બાળકો? કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. તો ચાલો બાળકો બોલતા જઈએ ને લખતા જઈએ. કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. 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 તો બાળકો આ જોયું આપણે કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. હવે એવું છે એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. શું આવે બાળકો? એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. તો ચાલો બાળકો બોલતા જવાનું છે ને લખતા જવાનું છે. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. 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 એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ.
L for lotus, lotus એટલે કમળ. L for lotus, lotus એટલે કમળ. L for lotus, lotus એટલે કમળ. L for lotus, lotus એટલે કમળ. L for lotus, lotus એટલે કમળ. L for lotus, lotus એટલે કમળ. તો બાળકો L પછી શું આવે? M આવે. તો હવે જોઈએ M. M for monkey. હવે શું આપેલું છે બાળકો? L પછી આવે M. M for monkey. બોલતું જવાનું છે ને લખતું જવાનું છે. ચાલો બાળકો બોલીએ અને લખીએ. M for monkey. Monkey એટલે વાંદરો. 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 બાળકો M પછી આવે N. N for nest. Nest એટલે માળો. તો ચાલો બાળકો બોલતા જઈએ ને લખતા જઈએ. N for nest. Nest એટલે માળો. 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 તો બાળકો આ લખ્યું આપણે N for nest. Nest એટલે માળો. હવે આપેલું છે O. O for ox. Ox એટલે બળદ. તો ચાલો બાળકો બોલતા જઈએ ને લખતા જઈએ. O for ox. Ox એટલે બળદ. 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 O for ox. Ox એટલે બળદ.
ओ फोर ओक्स, ओक्स एटले बळद। तो बाळको आजे आपणे जेटलू जोयू अने लख्यू तेटले तमारे तमारी नोटमां लखवानू छे अने तैयारी करवानी छे। हवे आगळना वीडियोमां आपणे आगळ जोईशुं।